हाय फ्रेंड्स, लास्ट लेक्चर में अपने शेर मूड़ी हिस्साबी असरो अने शेर की गणतरी दर्शात एक पत्रक अपने चर्चा करी थी। हवे एना रिलेटेड दाखला शुरू करता पहला थोड़ी थीअरी समझी लीए। तो बात करिए शेरनु वधु भरणू अने लघु एटले के ओछू भरणू एटले शुं। तो जो जाहिर भरणामां अरजी वखते बहार पाड़ेल शेर करता वधु शेरनी अरजीओ आवे तो तेने वधु भरणू कहेवामां आवे छे। एटले कहेवानो मतलब के कंपनीए 5 लाख शेर बहार पाड्या होय पण अरजीओ 10 लाख रुपया आवी जाय, कंपनीनी प्रतिष्ठा सारी होय मित्रो अने માર્કેટમાં ખૂબ એની વેલ્યુ સારી હોય, તો જ્યારે કંપની શેર બહાર પાડે છે ને એનાથી વધારે અરજીઓ એટલે કે ખરીદનારા વ્યક્તિઓ વધારે હોય તો એને વધુ ભરણું કહેવામાં આવે છે। તો આવી પરિસ્થિતિમાં શું થાય કે કંપની બહાર પડેલ શેર કરતાં વધુ સંખ્યામાં અરજીઓ મળી શકે નહીં, તેથી વધારાની અરજીઓની રકમ અરજદારોને કેવી કરવામાં પાછી આપવામાં આવે છે એ મેં તમને કાલે એક ટોપિકમાં સમજાવ્યું હતું કે અરજીઓ વધારાની આવી હોય તો એ પરત કરવી પડે, આપણે બાદ કરીને રકમ બહાર કાઢી હતી તમને કદાચ યાદ હોય તો। હવે શેરનું ઓછું ભરણું એટલે શું? तो जो जाहिर भरणामां अरजी वखते बहार पड़ेल शेर करता ओछा शेरनी अरजीओ आवे तो तेने शेरनुं ओछुं भरणुं कहेवामां आवे छे। तो जे शेरनी अरजीओ केम के कोई नवी कंपनी होय, लोकोने विश्वास न होय एमां के भाई क्यारे पैसा डूबी जाय शुं खबर, तो ज्यारे एवी कंपनीओ शेर बहार पाड़े छे ने कदाच 1 लाख शेर बहार पाड्या होय અને કદાચ 50,000 અરજીઓ આવે શેર માટેની, 50,000 શેર કોઈ ખરીદવા તૈયાર ના હોય તો એને શેરનું ઓછું ભરણું કહેવામાં આવે છે। તો આ બધાની ચોક્કસ ગાઈડલાઇન હોય છે, કઈ ગાઈડલાઇનો મુજબ આપણે પાલન કરવાનું હોય છે? તો સેબીની ગાઈડલાઇન્સ મુજબ કંપનીએ બહાર પાડેલ શેરની કુલ રકમના ઓછામાં ઓછા 90% રકમ ભરાયેલી હોવી જોઈએ। આ લઘુત્તમ ભરણા રકમ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખથી 30 દિવસમાં મળેલી હોવી જોઈએ। જોઈએ કે કંપની લઘુત્તમ ભરણા ભરવામાં નિષ્ફળ જાય તો કંપની શેર મંજૂર કરી શકશે નહીં અને 15 દિવસમાં જ અરજી કરનારને તેની રકમ પરત કરવી પડે છે। યાદ રાખજો આ બધું, જો કંપની 15 દિવસ સુધીમાં રકમ પરત કરવામાં નિષ્ફળ જાય તો અરજી કરનારને 15 દિવસ પછી જેટલું મોડું થાય તેટલા દિવસો પર વાર્ષિક 15% લેખે વ્યાજ ચૂકવવું પડશે। મિત્રો, આ તમને MCQમાં પૂછાઈ શકે છે કે ઓછામાં ઓછી કેટલી રકમ આવી જોઈએ, એનો સમય શું હોય છે, કેટલા દિવસમાં એને પાછા પૈસા રિટર્ન કરવા પડે અને જો પૈસા રિટર્ન ન કરે તો કેટલા ટકા સુધીનું વ્યાજ ચૂકવવું પડતું હોય છે। તો આજે ચર્ચા કરીએ આ શેરનું અતિભરણું અને લઘુભરણું। હવે આગળ વાત કરીએ છીએ IPO અને FPO એટલે શું છે। IPO એટલે શું? તો જ્યારે કોઈ કંપની સૌ પ્રથમવાર એટલે કે પહેલીવાર પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે એને IPO કહેવામાં આવે છે। એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનિશિયલ પબ્લિક ઓફર। કોઈપણ કંપની જ્યારે માર્કેટમાં ફર્સ્ટ ટાઈમ લિસ્ટેડ થાય છે, સેબીમાં એનું રજિસ્ટ્રેશન કરાવે છે અને ફર્સ્ટ ટાઈમ જ્યારે માર્કેટમાં શેર બહાર પાડે છે ત્યારે એને IPO કહેવામાં આવે છે। હવે FPO એટલે શું? તો જ્યારે કોઈ કંપનીએ પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડેલા હોય તેવી કંપની જો પોતાની મૂડી વધારવા ફરીથી જાહેર જનતામાં શેર બહાર પાડે એટલે કે મૂડી વધારવા માટે ફરીથી શેર બહાર પાડે છે તો તેને પબ્લિક ઇસ્યુ કરે તો તેને FPO કહેવામાં આવે છે, એને કે પબ્લિક ઇસ્યુ ઓફર। અને શું કહેવાય છે? પબ્લિક ઇસ્યુ ઓફર એટલે કે ફોલો ઓન ફર્ધર પબ્લિક ઓફર કહેવામાં આવે છે। શું કહેવાય એને? ફર્ધર પબ્લિક ઓફર એનું પૂરું નામ છે। તો IPO અને FPOનો મતલબ મેં સમજાવ્યો તમને। IPO એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે શેર બહાર પાડવામાં આવે છે અને FPOનો મતલબ શું થાય કે જ્યારે વધારાની મૂડી એને ભેગી કરવી હોય ત્યારે એ FPO બહાર પાડવામાં આવતું હોય છે। હવે વાત કરીએ છીએ કંપની શેર બહાર પાડવા અંગેની રીતો। કંપની કેટલી રીતે શેર બહાર પાડી શકે છે? તો 3 રીતે શેર બહાર પાડી શકે છે। એમાં નંબર 1 ઉપર છે મૂળ કિંમતે। મૂળ કિંમતનો મતલબ એવો થાય કે જ્યારે નવી કંપની હોય માર્કેટમાં નવી નવી આવે તો એ મૂળ કિંમતથી શેર બહાર પાડતી હોય છે, કેમ કે લોકોને એના પર વિશ્વાસ ન હોય તો કોઈ વધારે પૈસા રોકવા તૈયાર હોય નહીં। તો કંપની જ્યારે શેરની દાર્શનિક કિંમત તે જ શેર બહાર પાડવામાં આવે કે શેર ધારકે કંપનીએ ચૂકવવાની થતી રકમ કુલ રકમની દાર્શનિક કિંમત જેટલી જ હોય તો તેને મૂળ કિંમતે શેર બહાર પાડ્યા કહેવાય, કારણ કે 10 રૂપિયાનો શેર હોય અને 10 રૂપિયા બહાર પાડે તો એને મૂળ કિંમત કહેવાય। પ્રીમિયમનો મતલબ એવો થાય કે મૂળ કિંમત એની 10 રૂપિયા હોય પણ એનાથી વધારે પૈસાથી બહાર પાડે તો જે વધારાની રકમ છે એને પ્રીમિયમ કહેવામાં આવે છે। તો વ્યાખ્યા જોઈ લઈએ, જ્યારે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે શેરધારકે શેર દીઠ શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ રકમ ચૂકવવાની થાય છે। ફોર એક્ઝામ્પલ 10 રૂપિયાની દાર્શનિક કિંમત છે
₹14 કંપનીએ બહાર પાડ્યો છે તો ₹4 તમારો શું કહેવાય પ્રીમિયમ કહેવાય, વધારાની જે રકમ હોય છે એ તમારી પ્રીમિયમ કહેવાય. તો ઘણી કંપનીઓ અને આ એ જ કંપનીઓ બહાર પાડે છે કે જે પ્રતિષ્ઠિત છે, જેનું માર્કેટમાં સારું નામ છે, એવી કંપની પ્રીમિયમથી શેર બહાર પાડે છે. અને ત્રીજો પોઈન્ટ છે વટાવથી બહાર પાડેલ શેર. જ્યારે કંપનીની પરિસ્થિતિ ખરાબ ચાલતી હોય, પૈસાની જરૂર હોય, તો એની જે મૂળ કિંમતનો શેર છે ₹10 શેર હોય, પણ એનાથી ઓછા પૈસે ₹9 જ બહાર પાડે, તો ₹1 શું થયો કહેવાય, વટાવ થયો કહેવાય. પણ આ વટાવનો જે પોઈન્ટ છે એ 2013ની કલમ 54 મુજબ કર્મચારીઓ એટલે કે ડિરેક્ટરો તેમના કામના બદલામાં આપવામાં આવતા સ્વેટ ઇક્વિટી શેરથી વટાવ આપી શકાય છે. એટલે કે આ હવે સિલેબસમાં એપ્લિકેબલ નથી, એટલે કે વટાવથી બહાર પાડેલ શેર તમારા એક્ઝામમાં આવશે નહીં ક્યારે. આ જસ્ટ તમારા નોલેજ માટે છે. હા, તમારી એક્ઝામમાં 2 શેર આવી શકે છે, મૂળ કિંમત અથવા પ્રીમિયમ. તો આ હતી શેર બહાર પાડવાની પ્રોસેસ, મૂળ કિંમત, પ્રીમિયમ અને વટાવથી બહાર પાડી શકે છે. પણ વટાવથી શેર બહાર પાડવા માટે તમારે સ્પેશિયલ પ્રોવિઝન હોવી જોઈએ. અને કલમ 2013 ની 53 મુજબ તમને એ કીધું છે કે કોઈપણ કંપની પોતાના શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. તો મિત્રો, આ થિયરી પૂરી કરી, હવે આપણે એક દાખલાની ચર્ચા કરીએ, દાખલા નંબર 5. તો દાખલા નંબર 5માં શું કીધું છે, નડિયાદની વેદ લિમિટેડ કંપની 10નો 1 એવા 7,50,000 ₹10 શેર છે, 7,50,000 ઇક્વિટી શેરની બહાર પાડ્યા છે. 3 વસ્તુ મંગાવે છે, અરજી, મંજૂરી અને પ્રથમ અને છેલ્લો હપ્તો એક સાથે મંગાવેલ છે. ટોટલ આ રકમ 10 થવી જોઈએ, 3, 4, 7, 3, 10. હવે બહાર કેટલા પાડે, 7,50,000. અરજીઓ કેટલી આવે છે એ આપણે જોઈ લઈએ. કંપનીએ 7,50,000 શેર માટેની અરજીઓ મળી, જે બધી મંજૂર કરવામાં આવી. મંજૂરી વખતે અને હપ્તા વખતની લેણી થતી રકમ, એટલે કે જે હપ્તા મંગાયા છે, યોગ્ય અને સમયસર મંગાવવામાં આવ્યા હતા, જે પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીએ ચોપડે આમનોંધ પસાર કરવાની છે. તો આમનોંધ કેટલી આવશે, મેં તમને દરેકની 2 નોંધ લખાઈ છે, અરજીની 2, મંજૂરીની 2 અને પ્રથમ અને છેલ્લા હપ્તાની 2, એમ ટોટલ 6 આમનોંધ અહીંયા તમારે લખવી પડશે. પણ આમનોંધ લખતા પહેલાં તમારે એક, મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે શેરની ગણતરી દર્શાવતું પત્રક બનાવ્યું હતું, જે શીખવાડ્યું હતું, એ મુજબ આપણે દાખલાની શરૂઆત કરીશું. પહેલાં આપણે કેલ્ક્યુલેશન બતાવી દઈશું. તો કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપજો, સૌ પ્રથમ શેરની સંખ્યા, એટલે કે જેટલા પણ તમને હપ્તા મંગાયા હોય, અહીંયા 3 મંગાયા છે, અરજી, મંજૂરી, પ્રથમ અને આખરી. તો અહીંયા શેરની સંખ્યા કઈ આવશે, તો મેં એવું તમને લખાયું હતું, તમે જોતા રહેજો તમારા ફોર્મેટમાં, કે બહાર પાડેલ અને આવેલ અરજીઓ બેમાંથી ઓછામાં ઓછી જે શેરની સંખ્યા હોય ને એ આપણે અહીંયા લઈશું. પણ અહીંયા તો બંને રકમ સરખી જ છે, તો 7,50,000, 7,50,000 અને 7,50,000 એની રકમ અરજીની 3 છે, મંજૂરીની 4 છે અને પ્રથમની 3 છે. ગુણાકાર કરીશું, 22,50,000, 30,00,000 અને 22,50,000. હવે અહીંયા મેં તમને એવું નીચે અહીંયા સ્ટેપ લખાયા હતા, તમને કદાચ જોતા હશો તમારા વર્કિંગમાં, કે અરજી, મંજૂરી અને પ્રથમ આખરી એ તમારે ત્યારે જ ફોલો કરવાના છે કે જ્યારે તમને એવી દાખલામાં વિગત આપી હોય કે ભાઈ કોઈ વ્યક્તિ પૈસા નથી ભરતો, મંજૂરી નથી ભરી, પ્રથમ આખરી હપ્તો નથી ભર્યો, કે અરજીમાં વધારાની અરજીઓ આવી હતી ને આપણે પરત કરી, એવું કંઈ અહીંયા આપ્યું નથી. તો અહીંયા ડાયરેક્ટ તમારો અહીંયા ગણતરી તમારી પૂરી થઈ જાય છે, જે રકમ આપી છે તમારે નીચે ઉતારી દેવાની. અહીંયા હવે વાત કરીએ છીએ આમનોંધની. તો અરજી, મંજૂરી અને પ્રથમ આખરીની 3 આમનોંધ આપણે અહીંયા લખીશું. તો પહેલાં આમનોંધ જોઈ લઈએ છીએ, બેંક ખાતે ઉધાર, શેર અરજી ખાતે જમા, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આ પહેલી અરજીની 2 નોંધ થઈ, મંજૂરીની 2 નોંધ થશે અને પ્રથમ હપ્તાની 2 નોંધ થશે. આ નોંધો મેં તમને ક્લિયરલી લખાઈ છે, તમારે એ મુજબ લખી દેવાની છે. ઓકે, સેકન્ડમાં મેં તમને બેંક ખાતું ત્યાં લખાયું છે, બીજી આમનોંધમાં, જે મેં તમને આમનોંધ લાસ્ટ લેક્ચરમાં શીખવી હતી એમાં મેં તમને બેંક ખાતું લખાવ્યું છે. પણ અહીંયા બેંક ખાતું એટલા માટે નહીં આવે કેમકે અહીંયા વધારાની કોઈ અરજીઓ મળી નથી. જેટલા શેર બહાર પાડ્યા છે 7,50,000, એટલા જ શેરની અરજીઓ આવી છે 7,50,000, એટલે બેંક ખાતું અહીંયા લેવાનું નથી. ઓકે, તો આ બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. તો અરજીની રકમ કેટલી હતી ગણતરીમાં, હમણાં આપણે જોઈ કે અરજીની રકમ હતી 22,50,000, 22,50,000. તો આપણે લઈશું 22,50,000 ત્યાં આગળ, મંજૂરીમાં 30,00,000 લઈશું અને પ્રથમ અને આખરી પણ 22,50,000 લઈશું. તો એ આમનોંધો અહીંયા તમારે લખવાની રહેશે, 6 નોંધ એમ. અને એ રકમો આપણે જે કેલ્ક્યુલેશન કરી, 22,50,000 એ રહેશે અરજીની રકમ, પછી મંજૂરીમાં આવશે 30,00,000 રૂપિયા અને પછી પ્રથમ અને આખરી હપ્તા મને આવશે રકમ 22,50,000. તો આ રીતે અરજીની 2 નોંધ, મંજૂરીની 2 નોંધ અને પ્રથમ અને આખરી હપ્તાની 2 નોંધ, એમ ટોટલ 6 નોંધથી આ દાખલો આપણે પૂર્ણ કરીશું. હવે બાબત જે કેવી રીતે લખવાની છે, એક્ઝામમાં મોસ્ટ ઓફ બાબત જે પૂછાતી નથી હોતી, પણ જો પૂછાય
तो अहीं बाबत जे लखी है कि जयरे पहली नोन लखो तो 7,50,000 इक्विटी शेर अरजी लेके 3 नाणा मळ्या तेना एटले कि बैंक खाते तमे जयरे आ बाबत जे लखो त्यारे एवुं लखवुं के मंगावेल शेर उपर नाणा मळ्या तेना, बस शॉर्टमां लखवानुं छे। अने तमे जयरे मंगावानी रकम लखो छो त्यारे लखवानुं के भाई अरजीनी रकम मंगावी तेना, બસ આટલી જ નોંધ તમારે લખવાની રહેશે। તમારે શેરની સંખ્યાને બધું બતાવવાની કોઈ જરૂર રહેતી નથી। અને છેલ્લા તમારે સરવાળા કરીને ટેલી કરી લેવાનો છે। સરવાળા તમારે બંને બધું જે થતા હોય એ સરવાળો કરીને દાખલો તમારે પૂરો કરવાનો રહેશે। તો મિત્રો, આજે આજના લેક્ચરમાં જે પણ તમને કરાવ્યું એ ખૂબ જ અગત્યનું છે, અને આજે બેઝિક દાખલો ચલાવ્યો છે કે જેમાં બીજું કોઈ લાંબી માથાકૂટ નથી। પણ હવે એટલે કે જ્યારે પણ હવે તમે લેક્ચર એટેન્ડ કરવા બેસો એની પહેલાં આમનોંધ અને એક શેરની ગણતરી દર્શાવતું પત્રક એ જોડે રાખીને જ બેસો અને મોઢે હોવું જોઈએ। તો મિત્રો, આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ।